એટલા માટે એણે આ ક્રેમિટ પીબી નામની જે કપાસમાં આવતી ગુલાબી ગુલાબીયલની ટ્યુબ વાપરવાની શરૂઆત કરેલી છે તો આ રીતની ખેડૂત મિત્રો ટ્યુબ આવે છે ક્રેમીટ પીબી નામની તમે જોઈ શકો છો એકસો ને પચીસ ગ્રામની ટ્યુબ આવે છે અને એક એકરમાં આને વાપરવાની હોય છે તો શરૂઆત કરો વિજયભાઈ તો આ રીતના ખેડૂત મિત્રો ટ્યૂબનું ટપકું મૂકવાનું હોય છે પાછું દસથી પંદર છોડવા મૂકીને એટલે કે પંદર ફૂટ હાલીને પાછું ટપકું મૂકવાનું હોય છે હા તો અહીંયા મૂકી દો વિજયભાઈ હવે તો આ રીતના ખેડૂત મિત્રો ઉપરનો જે ટોચનો ભાગ હોય મેન ત્યાં મગના દાણા જેટલું ટપકું આખું મૂકવાનું હોય છે અને આ ટપકા મૂકા પછી ખાલી બે કલાક સુધી વરસાદ ના હોવો જોઈએ પછી કદાચ ગમે એટલો વરસાદ આવે તો એ આ ટ્યુબ ધોવાતી નથી ગુલાબી યળ સિવાયની કોઈ પણ દવા તમે છાંટી શકો છો પેલા તમે મને એ જણાવો કે તમારે કેટલા જાળીનું વાવેતર છે છપ્પનની જાળીનું વાવેતર છે આપણે હા હવે બીજી આપણે ચાલુ કરી છે મૂકવાનું ઓકે હવે પાછું આપણે અહીંથી આગળ ચાલીએ પાછું પંદર ફૂટ જ આપણે આગળ ચાલવાનું હોય છે તો ખેડૂત મિત્રો આ રીતના ઝીક આપણે તમે જોયું સામે આપણે પેલી લાઇનમાં જે ટપકું મૂકેલું હતું ત્યાંથી પછી વચ્ચે અહીંયા જે અંતર હતું એની વચ્ચે આપણે ટપકું મૂકેલું હતું અને બીજું ટપકું પાછું પંદર ફૂટ આપણે મૂકેલું હતું તો આ રીતના ઝીક ઝેક સિસ્ટમમાં તમે ટપકા પણ મૂકી શકો છો એક ફૂલ આવે છે અને મને બહુ વિડીયો જોઈએ ને મને સારું લાગ્યું છે આમાં ઓકે આપણે જો આ ટ્યુબમાં ખંભા ન તોડવા બહુ ઓછા તોડવા બીજી હાદી દવા તમે મારી શકો પણ આ ઈરુની હે ને તમે ખંભા માટે આપણે એકાત્ર પંદર દિવસ પંદર દિવસ તમે મારી શકો મારો હો એના કરતાં ટ્યુબ મારવી સારી છે